नमस्कार विद्यार्थी मित्रों, गुजराती स्वाध्याय पोथी धोरण सात नी अंदर छेलू एकम वलयनी अवकाशी सफर दसमु एकम आपणे शीखी गया। हवे एना आधारे आजे आपणे स्वाध्याय पोथीना केटलाक प्रश्नों जोईए। एनी अंदर प्रश्न नंबर एक, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला चौरसमां लखो। એમાં પહેલું છે વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? એ એપ્રિલ, બી જૂન, સી મે અને ડી જુલાઈ। તો આની અંદર આવશે સી મે, બરાબર। હવે એવી જ રીતે વિકલ્પો 2 થી 10 સુધી એ તમારે જાતે લખવાના છે। એકમની અંદરથી તમારે વાંચી હજુ એક વખત અને પછી તમારે એના જવાબ લખવાના છે। પછી આવે છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલું છે મે મહિનાની રાત કેવી હતી? તો જવાબ આવશે મે મહિનાની રાત કાજળઘેરી અંધારી હતી। હવે પ્રશ્ન નંબર 2, વિરાટ વિસ્મય અને વલયમાં કઈ સમાન બાબતો હતી? હવે આ જવાબ 2 થી 10 સુધી તમારે જાતે લખવાના છે। નંબર 3 છે બંને મિત્રોને ઇશારો કરી વિસ્મય શું જોવા કહ્યું? 4 પ્રકાશિત લાલ ટપકું જોઈને વિસ્મય શું બોલ્યો? અને 5 વિરાટનો હાથ પકડીને વિસ્મય શું કહ્યું? 6 મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની વલયને કોણે ના પાડી શા માટે? અને 7 દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું હતું? 8 યાનનો આકાર કેવો હતો? અને 9 યાન કેવી રીતે ખુલી ગયું? અને 10 યાંત્રિક લાગતી રચના એની ભાષાનું કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી? હવે આવે છે તમારા પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 ની અંદર છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલું પ્રશ્ન છે પરગ્રહનું યાન કેવું લાગતું હતું વર્ણન કરો। આ એક હું તમને લખાવીશ, બીજા તમારે જાતે લખવાના રહેશે। પરગ્રહનું યાન રાતા રંગથી ઝળહળતું હતું, એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો, એની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી, તેને ક્યાંય દરવાજો કે બારી નહોતા, કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખુલતું હતું અને બંધ પણ થઈ જતું હતું। હવે નંબર 2 છે દારૂખાનાનું રોકેટ હોવાની 3 મિત્રોની માન્યતા સાથી ભાંગવા માંડી, અને 3 પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું, અને 4 ત્રણેય મિત્રો જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા, અને 5 વિચિત્ર જીવોમાંથી એમનો બોસ કઈ રીતે જુદો પડતો હતો, આ જવાબ તમારે લખવાના છે। પછી આવે છે પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। પહેલું છે અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? તો આ વાક્ય વલય બોલે છે। પછી 2 છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, તો આ વાક્ય કોણ બોલે છે? વિસ્મય, આ વાક્ય વિસ્મય બોલે છે। પછી 3 છે હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું, તો આ વાક્ય વલય બોલે છે। પછી 4 છે મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય વિરાટ બોલે છે। પછી 5 છે ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો, તો આ વાક્ય વલયના મમ્મી બોલે છે। હવે આવે છે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોની જોડણી સુધારો। એમાં પહેલું છે વિચિત્ર, તો વી રસ્વ ઈ અને ચી રસ્વ ઈ। પછી 2 છે આધુનિક, તો આધુનિકમાં ધુ એ રસ્વ ઉ અને ની રસ્વ ઈ, એવી રીતે જિજ્ઞાસા, નિરીક્ષણ, પૃથ્વી, ષટકોણ, આકૃતિ અને પરિસર એ તમારે લખવાનું છે। જો ન ખબર પડે તો હજુ એક વખત એકમને વાંચી જશો તો એની અંદરથી તમને જોડણી મળી રહેશે। પછી આવે છે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દો લખો। એમાં પહેલું છે ધ્યાન એટલે લક્ષ્ય કે એકાગ્રતા। પછી ઇશારો, ઇશારો એટલે સૂચન સંકેત।
પછી અવાજ, અવાજ એટલે કે નાદ, રવ, ધ્વનિ. પછી ચાર નવાઈ, નવાઈ એટલે વિસ્મય, આશ્ચર્ય, અચરજ. પાંચ છે અનુમાન, અનુમાન એટલે કે અટકળ, ધારણા. છ છે કમળ, કમળ એટલે અરવિંદ, પંકજ, સરોજ. સાત છે રાત્રિ, રાત્રિ એટલે કે રજની, નિશા. આઠ છે શરીર, શરીર એટલે કે દેહ, તન, કાયા. બરાબર. હવે પ્રશ્ન નંબર સાત, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પાકા તો આવશે કાચા, પોચું તો કઠણ, રવ તો નીરવ, પરગ્રહી તો આવશે સ્વગ્રહી. પછી આવે છે આધુનિક, આધુનિક તો આવશે પુરાતન. અજ્ઞાત તો આવશે જ્ઞાત. વિરાટ તો વિરાટનો વિરોધી વામન. આઠ છે ભયભીત તો આવશે નિર્ભય. અને નવ છે પ્રથમ તો આવશે અંતિમ. દસ છે આકાર તો આવશે નિરાકાર. હવે આવે છે પ્રશ્ન નંબર આઠ, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં પહેલું છે જીવમાં જીવ આવો, એટલે કે ભય દૂર થતાં સ્વસ્થ થઈ જવું. બરાબર. હવે એક વાક્ય પ્રયોગ હું તમને કરાવું છું, બીજું તમારે કરવાનું છે. ચોમાસાની ઋતુમાં વરસાદ આવતા ખેડૂતોના જીવમાં જીવ આવી જાય છે. બરાબર. અથવા તો જીવમાં જીવ આવ્યો. હવે બે છે રામ રમી જવા, એટલે કે મૃત્યુ પામું. હવે આના વાક્ય તમારે બનાવવાનું છે. પછી પ્રશ્ન નંબર નવ, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પહેલું છે બીજા ગ્રહનું નિવાસી, તો આવશે પરગ્રહી. બે છે એક ભાષાની મતલબ બીજી ભાષામાં કહેનારા, બે ભાષાના જાણકાર, એને કહેવાય દુભાષિયા. પછી ત્રણ છે કોઈ માગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી, એટલે આવશે જાસા ચિઠ્ઠી. હવે આવે છે પ્રશ્ન નંબર દસ, નીચેના વાક્યો કયા કાળના છે તે લખો. હવે આ કાળ મેં તમને સમજાવ્યા છે, છતાં પણ હું એક વખત તમને કહી જાઉં છું કે જે ઘટના બની ગઈ છે એને ભૂતકાળ કહેવામાં આવે છે, જે અત્યારે ચાલુ છે તે વર્તમાનકાળ, અને જે ભવિષ્યમાં થવાની છે એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. તો આ એક તમને હું સમજાવું છું, અને એના પછીના જે ત્રણ છે એ તમારે જાતે લખવાના રહેશે. પહેલું છે વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો, તો હતો એટલા માટે આવશે ભૂતકાળ. હવે બે છે હવે શું થશે, તો એ ભવિષ્યનું પૂછે છે એટલે ભવિષ્યકાળ. હવે એના નીચેના બે છે કે બોસના તો ત્યાં જ રામ રમી ગયા, અને વલયને તેના મમ્મી ઢંઢોળી રહ્યા છે. આ તમારે જાતે લખવાનું છે. પછી અગિયાર, નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો. એમાં એક છે વિસ્મય વિરાટ, અને અત્યારે વલયની અગાશીમાં હતા. તો આની અંદર વિસ્મય વિરાટ વલય અને અગાશી એ આવશે સંજ્ઞા. અને બે છે ટપકું મોટું થવા લાગ્યું, એની અંદર સંજ્ઞા શું આવશે ટપકું. ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, એની અંદર આવશે ઘર અને મેદાન. હવે આવે છે પ્રશ્ન નંબર બે, બ વિભાગના વિશેષણ પ્રકારનો ક્રમ અ વિભાગના રેખાંકિત વાક્યો સાથે ચોરસમાં લખો. એમાં પહેલું છે મા વિના સૂનો સંસાર, એટલે કે વિશેષણ આવશે સૂનો, અને આવશે ગુણવાચક વિશેષણ. બે છે શ્યામ રંગ સમીપે ન જાવું હોરાજ, આની અંદર શ્યામ અને એ પણ આવશે ગુણવાચક વિશેષણ. પછી ત્રણ છે દસ વ્યક્તિ હાજર હતી, અહીં દસ એ સંખ્યા છે એટલા માટે આવશે સંખ્યાવાચક વિશેષણ. પછી ચાર છે વર્ગના રજિસ્ટરમાં 15મો નંબર કોનો હતો, તો એની અંદર આવશે ક્રમવાચક વિશેષણ 15મો. બરાબર. પાંચ છે ચારે જણાએ મને ઠપકો આપ્યો, તો એની અંદર આવશે ચારે એટલે કે સંખ્યાવાચક વિશેષણ. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 13, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. વિરાટ વિસ્તાર, વિરાટ વિચાર, વિસ્મય, વકરી ભવન અને વાસ. એમાં પહેલું આવશે વકરી ભવન, બીજું આવશે વાસ, અને ત્રીજું આવશે વિચાર, પછી વિરાટ વિસ્તાર અને વિસ્મય.
આવી રીતે તમારે લખવાનું હશે. હવે આવે છે કેટલીક પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિની અંદર પહેલી પ્રવૃત્તિ એ સામૂહિક પ્રવૃત્તિ છે. શિક્ષકની અથવા તો વાલીની મદદથી કોઈ મિલ ગયા, ક્રિશ અને અવતાર જેવી હિન્દી ફિલ્મો નિહાળવાનું આયોજન કરો. તો આ ફિલ્મ આપણે ઘરે પણ જોઈ શકીએ છીએ. વર્તમાન પત્રોમાં આવતા અવકાશ વિજ્ઞાનના લેખોનો સંગ્રહ કરીને એક અંક તૈયાર કરો અને ત્રણ છે અવકાશ વિજ્ઞાનીઓની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. આ અંક તમારે ઘરે બેસીને કરવાનું છે. પછી વિશેષ પ્રવૃત્તિ છે, તમને આવેલ સ્વપ્ન વિશે નોંધ લખો. તો તમને જે સ્વપ્ન આવે છે એના વિશે તમારે લખવાનું છે, બરાબર. હવે પ્રશ્ન નંબર બે, એકમાંથી અનેક શબ્દો આપેલા ઉદાહરણ મુજબ શબ્દના મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો. તો તમારે ઉદાહરણ આપેલું છે, ભારત એટલે ભાવ, ર પરથી રમત, ત પરથી તલવાર. તો એવી રીતે પેલું છે આઝાદી, તો આ પરથી આરતી, ઝા પરથી ઝાલર અને દી પરથી દિવાલ. આવી રીતે આપણે બનાવી શકીએ. પછી બીજું છે દેશ સેવા. તો ચાલો હવે તમે દે, સ, સે અને વા એ ચારે પરથી તમે શબ્દ બનાવો. દાન, તો પેલું દા એના પરથી બનાવો, પછી ન પરથી બનાવો, પછી ત પરથી બનાવો. અને ચાર છે અમીરી, તો અ અને મી અને રી એ ત્રણ પરથી તમે શબ્દ બનાવી શકો છો. હવે અહીં તમારું પ્રથમ સત્રનું એકમ 10 એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.